લવ જેહાદનો કિસ્સો અવારનવાર સુરત જેવા શહેરમાં સપાટી ઉપર આવે છે અને તેમાં પણ ગતરોજ અમરોલી વિસ્તારની એક મુસલમાન યુવતીને હિન્દુ યુવકે તેના પ્રેમજાળમાં ફસાવી જિંદગી ખરાબ કરી નાખી હતી. સમગ્ર પ્રકરણમાં અમરોલી પોલીસ મથકમાં પીડિત યુવતીએ ગુનો નોંધાવ્યો હતો, જો કે સ્થાનિક પોલીસ મથકમાંથી તેને ન્યાયની કોઈ ઉમેદ નહીં રહેતા અંતે સુરત પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની માંગ સાથે પહોંચી ગઈ હતી. પીડિતાને ટેકો આપવા લોક સમસ્યા નિદાન કેન્દ્રના આગેવાનો પણ આગળ આવ્યા હતા. તેઓએ પણ સમગ્ર મામલે પીડિતાને યોગ્ય ન્યાય મળે અને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે. કમિશનર આયો હો, આપકે સાથ ક્યા ઘટના ઘટી? बस वही लव अफेयर है और चीटिंग का केस है कि मैं पुलिस कमिश्नर के पास यही एक अपील लेके आई हूँ कि मुझे न्याय चाहिए. और वो लड़का पिछले 8 महीने से गायब है. फ़ोन करती हूँ, मैसेज करती हूँ तो कुछ नहीं हो रिप्लाई देता है और ऊपर से ब्लैकमेलिंग की धमकी देता है. और अमरोली पुलिस स्टेशन में भी 3 महीने से केस पेंडिंग में ही है और वहाँ से भी वो लोग यही बोलते हैं कि तू केस अपना वापस ले ले, कुछ नहीं हो सकता. फिर वहीं से परेशान होकर लोक समस्या निदान केंद्र समर्थ भाई के पास आके न्याय के लिए बोला है उनको. लड़का क्या कर रहा है और कितना आपके साथ संबंध कैसे रहते? लड़की का नाम अनिल कश्यप है, पांडेसरा में रहता है. और मुझे को तो ऐसा बोला था मेरी दुकान है पर अभी वहाँ पे कुछ नहीं है. पिछले 2 साल से रिलेशनशिप में है. उसने क्या वायदे दिए आपको? शादी करने के लिए बोला था, तभी तो इतना भरोसा करके वो फोटोज और ये सब क्लिक उसी के साथ करवाई थी. पर उसी के दम पे आज वो ब्लैकमेल कहाँ पर मिलती थी? फोन हैक करने की भी कोशिश करता है. कहाँ मिलती था? फिर क्या होता था? उसकी एक दोस्त है, फिर उसकी तो शादी हो गई, उसके बाद से वो मेरे फिजिकल रिलेशनशिप मेरे घर पे ही आपके मिलता था. हर सैटरडे संडे मेरे घर पे ही रहते थे. હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર પ્રમુખ સમતભાઈ છે. આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં એક પીડિતે ફરિયાદ આપેલી છે કે છેલ્લા 3 મહિનાથી અમરોલી પોલીસ સ્ટેશનમાં તે ફરિયાદ આપેલી હતી. તેઓની ફરિયાદ એવી હતી કે મુસ્લિમ છોકરી છે અને હિન્દુ છોકરા છે, પ્રેમનો સંબંધ હતો અને છોકરાએ લગ્નની લાલચ આપી વારે ઘડી તેના જોડે શારીરિક શોષણ કરેલા, જે બાબતની અમરોલી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા તે પીડિત મહિલાએ લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં ફરિયાદ આપેલા છે. જેઓ ફરિયાદ અમે લઈને આજે પોલીસ કમિશનર સાહેબ પાસે આવેલા છે અને પોલીસ કમિશનર સાહેબથી અમારી એ જ રજૂઆત છે કે સામનેવાળા વ્યક્તિને તાત્કાલિક ધરપકડ કરો અને આ પીડિત મહિલાને ન્યાય આપે મારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.